વડોદરામાં કોરોના વાયરસથી આજે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસે પરત ફરેલી મહિલાનું કોરોના વાયરસથી મોત થયું છે, જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 2 લોકોના મોત થયા છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે વડોદરા શહેરના 62 વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી 18 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યારબાદ તેઓનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી, જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાયરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતું અને આજે એક મહિલાનું મોત થયું છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું કે એક 15 વર્ષની ઉંમરના કિશોર અને 27 વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. આ લોકોના સેમ્પલ ગઈકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના અત્યાર સુધીના કુલ 12 કોરોનાગ્રસ્ત પૈકી 5 લોકો સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. નવા 2 કેસ સહિત 5 લોકો ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. હવે સયાજી હોસ્પિટલમાં કોઈ સારવાર હેઠળ નથી. હાલ સારવાર લઈ રહેલા 2 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જેથી તેઓને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જ્યારે રવિવારે વડોદરામાં 54 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે વડોદરા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. રાત્રે 75 લોકોના સેમ્પલ લેવાયા હતા અને તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.